ગુજરાતમાં સૌ પ્રથમવાર પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે સરસ્વતી મહાપૂજા યજ્ઞ સાથે ધોરણ એક અને સોપાનના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. પાલનપુરની સોરગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ધોરણ એક અને સોપાનમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યજ્ઞમાં આહુતિ આપ્યા બાદ શિક્ષણ કાર્યની શુભ શરૂઆત કરવામાં આવી હતી. શાળા કોલેજોનું ઉનાળુ વેકેશન પૂરું થતા સોમવારથી શાળા કોલેજો રાબેતા મુજબ શરૂ થઈ હતી અને વિદ્યાર્થીઓ પણ પ્રથમ દિવસે શાળાઓમાં જઈ ઉનાળુ વેકેશન અંગે પોતાના મિત્રો જોડે અભ્યાસ સાથે રજાઓની સ્મરણો વાગોળી હતી અને પોતાનો પ્રથમ દિવસ પસાર કર્યો હતો. તેમજ સોરગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં ધોરણ એક તેમજ સોપાનમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શાળામાં અનોખી રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો, જે કદાચ ગુજરાતમાં આ પ્રકારનો પ્રવેશ પ્રથમવાર હોવાનું શાળાના પ્રમુખ જણાવી રહ્યા છે. આ અંગે શાળાના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય પુરાણોમાં કહેવાયું છે કે યજ્ઞ દ્વારા આયુષ્ય, આરોગ્ય, તેજસ્વીતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધન પ્રાપ્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિના આ વારસાને જાળવી રાખવા સોરગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે ગુજરાતમાં સૌ પ્રથમવાર સરસ્વતી મહાપૂજા યજ્ઞનું સવિશેષ આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાળકોના યજમાન પદે યોજાયેલા સરસ્વતી મહાપૂજા યજ્ઞથી ભારતીય સંસ્કૃતિના વારસાનું જતન અને બાળકોમાં શિસ્ત સરકાર અને સમય પાલનતાના ગુણોનો વિકાસ થશે. બાળકો ભારતીય સંસ્કૃતિના વારસાને જાળવી રાખે, જેથી આદુ યુવાધન જે ગેરમાર્ગે દુરાઈ રહ્યું છે તેમાં પણ જાગૃતિ થશે. અગ્નિર્જિહ્વા વિષવ વહેદા સમે હસે તતો.